नमस्कार वाला विद्यार्थी मित्रों, आपने YouTube चैनल में आप सर्व विद्यार्थी मित्रों नु फरी एक बार हार्दिक स्वागत छे। धोरण 8 विषय गुजराती स्व अध्ययन पोथी प्रथम सत्र चैप्टर नंबर 1 बजार मा आज आपणे दरेक प्रश्नों ना विस्तार पूर्वक जवाबो अभ्यास करवाना छे। जो मित्रों तमे चैनल में नवा होय अने चैनल ने सब्सक्राइब करवानी बाकी होय तो सौ प्रथम चैनल ने सब्सक्राइब करी बेल आइकन पर क्लिक करी दियो, जेथी करी नवा वीडियो अपलोड थाय तो तरत ज तमने नोटिफिकेशन मळी जाय। जो मित्रों तमे आ वीडियो नी पीडीएफ मेळवा मांगता होय तो नीचे डिस्क्रिप्शन में लिंक आपी छे, अने जो मित्रों वीडियो पसंद आवे तो वधुमां वधु लाइक कमेंट शेर अने सब्सक्राइब करवानुं भूलता नहीं। प्रश्न नंबर 1, तमारा गाम के शहर में तमारा मनगमता सैनिक के रमतवीर आवे अने तमारे एमनो इंटरव्यू लेवानो थाय तो तमारे एमने पूछवा माटेना प्रश्नोनी यादी तैयार करो। उदाहरण तरीके, तमने सैनिक के रमतवीर बनवानी इच्छा केम थई? तमे सैनिक बनवा माटे केवी तैयारी करी हती? तमे सैनिक बनवा माटेनी ट्रेनिंग क्यां लीधी हती? सैनिकोने केवी केवी मुश्किलोनो सामनो करवो पड़े? શું પરીક્ષા આવવાથી તમે ડરી રહ્યા છો? તો ડરવાનું બંધ કરો અને જોડાઈ જાઓ અમારી સાથે કાઉન્ટડાઉન એજ્યુકેશનમાં, જ્યાં તમને મળે છે દરેક પરીક્ષા લક્ષી વિડીયો અને પીડીએફ, એ પણ તદ્દન ફ્રી। સૌપ્રથમ પ્લે સ્ટોર પર જઈ કાઉન્ટડાઉન એજ્યુકેશન ડાઉનલોડ કરી લ્યો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાં તમને દરેક પરીક્ષા લક્ષી ફોલ્ડર્સ આપેલા છે, જેમ કે નિદાન કસોટી, એકમ કસોટી, બ્રિજ કોર્સ, ઘરે શીખીએ, પ્રથમ પરીક્ષા અને બીજી ઘણી બધી પરીક્ષાઓ લક્ષી ફોલ્ડર્સ। તમે કોઈ પણ પરીક્ષા લક્ષી ફોલ્ડર પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમને ધોરણ દેખાશે, એ ધોરણ પર ક્લિક કરશો એટલે તમને જે મહિનાની પરીક્ષા છે એ પરીક્ષાના ફોલ્ડર દેખાશે, એમના પર ક્લિક કરશો એટલે તમને ત્યાં મિત્રો વિડીયો પણ જોઈ શકો છો અને ત્યાંથી તમે મટીરીયલ એટલે કે પીડીએફ પણ મેળવી શકો છો। તો રાહકોની જોઈ રહ્યા છો મિત્રો, આજે જ ડાઉનલોડ કરો કાઉન્ટડાઉન એજ્યુકેશન। પડે છે સૈનિક બન્યા પછી તમારું પહેલું ક્યાં પોસ્ટિંગ હતું? સૈનિક તમને તરીકે તમારો એક સુખદ અનુભવ જણાવો। પ્રશ્ન નંબર 2, હું પણ બનીશ મહાન, આ પંક્તિનો સાર તમારા શબ્દોમાં લખો। આપણા દેશની પ્રગતિ થાય, વિકાસ થાય તે માટે સતત પ્રયત્ન કરતો રહીશ। મારી અંદર દેશદાજ હોય, રાષ્ટ્ર પ્રત્યે લાગણી પેદા થાય એવા પ્રયત્નો કરીશ। હું એવા કામો કરીશ જેથી દેશનું નામ વિશ્વમાં મોખરે રહે, સદાય દેશનું નામ રોશન થાય તે માટે પ્રયત્નશીલ રહીશ। રાષ્ટ્રીય પ્રતીક તરીકે પ્રત્યે હંમેશા આદરભાવ રાખીશ, તેમજ દેશનું સાર્વભૌમત્વ જાળવી રાખવાનો પ્રયત્ન કરીશ। આ રીતે હું દેશ માટે મહાન બનવાનો પ્રયત્ન કરીશ। પ્રશ્ન નંબર 3, તમે ગઈકાલનો દિવસ કેવી રીતે વિતાવ્યો? શું શું કર્યું તેનું વર્ણન ડાયરી સ્વરૂપે કરો। આજે સવારે હું જાગ્યો અથવા જાગી, ત્યારબાદ દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાહી ધોઈને તૈયાર થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો, ત્યારબાદ નાસ્તો કર્યો અને છાપવું વાંચવા બેઠો। આજ રવિવાર હોવાથી સવારે થોડીવાર ટીવી જોયું, ત્યારબાદ જમી થોડીવાર આરામ કર્યો। બપોર પછી મિત્ર સાથે તેમના ખેતરમાં ફરવા માટે ગયો, ખેતરની તાજી હવાનો આનંદ માણવાની ખૂબ જ મજા આવી। ત્યારબાદ ઘરે આવી થોડીવાર ઘરના વડીલો જોડે વાતચીત કરી, ત્યારબાદ સાંજે જમ્યા બાદ થોડા મિત્રો સાથે બેઠો। સવારે વહેલા સ્કૂલ જવા માટે જવાનું હોવાથી હું સૂઈ ગયો। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પ્રશ્ન નંબર 4, નીચેના ચિત્રનું ઝીણવટથી અવલોકન કરો અને તેના વિશે તમારા શબ્દોમાં લખો। તો અહીં મિત્રો તમે ચિત્ર જોઈ શકો છો, આ મેળાનું ચિત્ર છે જેમાં બે શગડોળ અને બીજા ઘણા બધા સાધનો આનંદ માટેના તમને દેખાઈ રહ્યા છે, ઘણી બધી દુકાનો દેખાઈ રહી છે, ઘણા બધા લોકો દેખાઈ રહ્યા છે। તો આના પરથી આપણે વર્ણન કરીએ કે આ ચિત્ર સુંદર મેળાનું છે, મેળામાં ઘણા બધા ચગડોળ દેખાય છે, મેળામાં ઘણી બધી દુકાનો દેખાય છે, દુકાનોમાંથી લોકો ખરીદી કરી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે। મેળામાં ચગડોળમાં બેસવાનો આનંદ અનેરો હોય છે, સાથે સાથે મેળામાં રમકડા ખરીદવાનો અને નાસ્તો કરવાનો લાહો જુદો જ હોય છે, મેળામાં ખૂબ જ મજા આવે છે, મિત્રો સાથે મેળામાં ફરવાનો આનંદ જુદો જ હોય છે। પ્રશ્ન નંબર 4, બ, નીચે આપેલા ચિત્રોમાં રહેલા તફાવતને શોધીને લખો। તો સૌપ્રથમ તમે અહીંયા બંને ચિત્રોને ધ્યાનથી જોઈ શકો છો, જેમાં કેટલીક ભૂલો છે એ ભૂલોને આપણે વ્યવસ્થિત રીતે દર્શાવવાની છે। ધ્યાનથી જોશો તો તમને તરત જ દેખાશે, એક તો સૂર્ય નથી તો આપણે ભૂલો લખીએ। ચાલો
चित्र एक में सूरज नहीं अने बीजा चित्र में सूरज छे। चित्र एक में घर नी ऊपर चिमनी छे तो बीजा चित्र में नहीं। चित्र एक में तलाव छे बीजा चित्र में नहीं। पहला चित्र में छ वृक्ष देखाय छे बीजा चित्र में पांच ज वृक्ष छे। पहला चित्र में बन्ने कुकड़ा एक बीजा नी विरुद्ध दिशा में छे बीजा चित्र में बन्ने कुकड़ा एक ज दिशा में जोई रह्या छे। पहला चित्र में गाय काला रंगनी छे तो बीजा चित्र में गाय काला धोला रंगनी छे। पहला चित्र में डुक्कर कादव में उभू छे तो बीजा चित्र में कादव नथी। आ रीते एमां रहेली भूलो ने आपणे लखवानी हती। जो मित्रो वीडियो पसंद आवतो होय तो वधुमां वधु लाइक कमेंट शेयर अने सब्सक्राइब करवानुं भूलता नहीं। प्रश्न नंबर 5, नीचेनो फकरो वांचीने आपेला प्रश्नोना जवाब आपो। हवाड़ामां नहीं जेवुं पाणी हतुं, कर्षणે નિશાસો નાખ્યો। એણે નજર ફેરવીને ગમણ તરફ જોયું, પોતાના બંને બળદને જોઈને એ જાણે ભાંગી પડ્યો। એક બળદ બેઠો હતો અને બીજો વાગોળતો હતો। કર્ષણે ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું। એક, હવાડામાં નહીં જેવું પાણી હતું એટલે એનો અર્થ થશે તો હવાડામાં ઘણું થોડું પાણી હતું, એટલે કે ઘણું ઓછું પાણી હતું। બે, કર્ષણે દુઃખથી આહ નહીં આ મતલબનું વાક્ય ફકરામાંથી શોધીને લખો, તો કર્ષણે ફરીથી નિશાસો નાખીને આકાશ સામે જોયું। ત્રણ, ઢોરના નિરણ માટે આવું લાકડું રાખેલી જગ્યા એટલે તો એમને જવાબ આવશે ગમાણ। ચાર, કર્ષણે કેમ આકાશ સામે જોયું, તો કર્ષણ વરસાદ આવવાની રાહ જોતો હતો માટે આકાશ સામે જોયું। પાંચ, બળદ વાગોળતો હતો, રેખાંકિત શબ્દનો અર્થ લખો। રેખાંકિત શબ્દ અહીંયા આપેલો છે વાગોળતો। પ્રાણીઓ એક સાથે જ બધો ખોરાક ખાઈ લે છે ત્યારબાદ આ ખોરાકને બેઠા બેઠા ચાવે છે, આ ક્રિયાને વાગોળવું કહે છે। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધુમાં વધુ લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। પ્રશ્ન નંબર 6, તમે જોયેલા બજારનું વર્ણન કરો। તો બજારમાં દરેક પ્રકારની વસ્તુઓ મળે છે। બજારમાં મોટી મોટી દુકાનો, કોમ્પ્લેક્સ અને મોલ હોય છે। મોટી હોસ્પિટલ, લેબોરેટરી અને દવાની દુકાનો હોય છે। વાહનો પાર્ક કરવા માટે અલગથી સુવિધા હોય છે। બજારમાં કોઈ પણ વસ્તુ પૂરતા જથ્થામાં મળી રહે છે। બજારમાં વિવિધ નાસ્તાની દુકાનો પણ હોય છે। બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વગેરેની સુવિધા પણ બજારમાં હોય છે। બજારમાં શાકભાજી, ફળો અને વિવિધ વસ્તુઓની લારી પણ જોવા મળે છે। બજારમાં સવારના સમયે અને સાંજના સમયે લોકો ખરીદી કરવા આવે છે, તેથી વધારે ભીડ થાય છે। બજારમાં મોટી હોટલો અને સિનેમા ગૃહો પણ હોય છે। પ્રશ્ન નંબર 7, તમારા ગામના બજારમાં તમે તમારા તાલુકાના બજારમાં શો શો તફાવત છે તે લખો। અમારા ગામની બજાર ખૂબ જ નાની છે જ્યારે અમારા તાલુકાની બજાર ખૂબ જ મોટી છે। ગામની બજારોમાં દુકાનો મર્યાદિત હોય છે અને તાલુકાની બજારોમાં દુકાનો ઘણી બધી હોય છે। ગામની બજારમાં દુકાનોમાં તમામ પ્રકારની વસ્તુઓ નથી જ્યારે તાલુકાની દુકાનમાં તમામ પ્રકારની વસ્તુઓ મળી જાય છે। અમારા ગામની બજારમાં મોટાભાગે કરિયાણું અને શાકભાજી મળે છે જ્યારે તાલુકાની બજારમાં કાપડ, વાસણ, કરિયાણું, શાકભાજી, દવાઓ વગેરે મળે છે। ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું છે જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાનાઓ છે। ગામની બજારના રસ્તા સાંકડા છે જ્યારે તાલુકાની બજારમાં કાપડ, વાસણ, કરિયાણું, શાકભાજી, દવાઓ વગેરે મળે છે। ગામની બજારમાં માત્ર સરકારી દવાખાનું છે જ્યારે તાલુકાની બજારમાં મોટા દવાખાના છે। ગામની બજારમાં રસ્તા સાંકડા છે જ્યારે તાલુકાની બજારમાં રસ્તા પહોળા છે। ગામની બજારની દુકાનો પતરાવાળી અને એક માળની છે જ્યારે તાલુકાની બજારની દુકાનો 3-4 માળની અને મોટા કોમ્પ્લેક્સ પણ હોઈ શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વધુમાં વધુ લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પ્રશ્ન નંબર 9, તમારે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ લખવાનો છે, તો તમે એ માટેની જરૂરી માહિતી ક્યાંથી અને કેવી રીતે મેળવશો? 1, શિક્ષકને પૂછીશ। 2, ઘરે વડીલોને પૂછીશ। 3, મારા મિત્રોને પૂછીશ। લાઇબ્રેરીમાંથી માહિતી મેળવીશ, ઇન્ટરનેટ પરથી માહિતી મેળવીશ, સરદાર પટેલ જન્મસ્થળ વિશેની માહિતી મેળવીશ, સરદાર પટેલના બાળપણની માહિતી મેળવીશ, સરદાર પટેલના ભણતર વિશેની માહિતી, સરદાર પટેલના જીવન પ્રસંગો વિશેની માહિતી અને સરદાર પટેલો અંગ્રેજ સામે લડેલી લડતો વિશે માહિતી મેળવીશ। પ્રશ્ન નંબર 10, આત્મનિર્ભર ભારત અંતર્ગત તમે આત્મનિર્ભર કેવી કેવી રીતે બની શકો છો તે અંગે વિચારીને લખો। તો આત્મનિર્ભર બનવા માટે ખૂબ જ ભણીશ, મને ખેતીમાં ખૂબ જ રસ છે, ખેતીમાં નવી પદ્ધતિ અપનાવી અને ભારતને જે વસ્તુની આયાત કરવી પડે તેવી વસ્તુની આપણા દેશમાં પેદા થાય તેવા પ્રયાસ કરીશ, ભારત દેશના લોકોને લાભ થાય સાથે ઘણા લોકોને રોજગારી મળે તેવા પ્રયાસ કરીશ, ભારત દેશની ગરીબી અને નિરક્ષરતા દૂર કરવા પ્રયત્ન કરીશ, હું આત્મનિર્ભર બનાવવા માટે આવા ઘણા બધા પ્રયત્નો કરીશ।
जो मित्रों तमे आवाज वीडियो सोल्यूशन मेळवा मांगता होय तो अत्यारे ज अमारी चेनल ने सब्सक्राइब करी बेल आइकन पर क्लिक करो। नवा वीडियो माटे थोड़ी वेट करो, त्यां सुधी लाइक करो, कॉमेंट करो, शेर करो। थैंक यू।